કેમ છો મિત્રો? હરિહન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટથી હું તમારો મિત્ર તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કહેવાય છે કે દરેક વ્યક્તિએ પોતાના પ્રોફેશનને ખૂબ જ પ્રેમ કરવો જોઈએ અને ખૂબ જ ઈમાનદારીથી કામ કરવું જોઈએ, તો ખૂબ જ ઝડપથી તે વ્યક્તિનો વિકાસ થાય છે અને તે વ્યક્તિ સફળતા સર કરે છે. કે આપણી ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણા લોકોને શરૂઆતના તબક્કામાં સફળતા ઓછી મળે છે, તેમને આ કામમાં મજા નથી આવતી, સમય વધારે પડે છે, તો તેને લીધે મિત્રો લાઈન ચેન્જ કરવાની જરૂર નથી. અમારા અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટની આખી ટીમ તમારી સાથે છે અને તમને ડાયમંડના નોલેજમાં આત્મનિર્ભર બનાવવાની જવાબદારી અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટની છે. મિત્રો, અમારી યુટ્યુબની ચેનલના દરેક વિડીયો જોવાથી તમારા નોલેજમાં ડેફિનેટલી ખૂબ જ વધારો થશે, તમારો કોન્ફિડન્સ પણ વધશે. આ માટે અમારી યુટ્યુબની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ મિત્રો. તો આજે આપણે શીખીશું ઇગ્નોર વિશે. ઇગ્નોર એ ગેલેક્સીની અંદરનું સુંદર ઓપ્શન છે. આપણે ઇગ્નોર શા માટે યુઝ કરીએ છીએ? ઘણીવાર કોઈ હીરાને મેપિંગ કરીએ છીએ, એ હીરો 51 સેન્ટનો આવે છે. હવે થોડીક કસર લઈ અને હીરાને મોટો કરવો છે, એની સાઇઝ મોટી કરવી છે. તો આપણે શું કરીશું કે હીરાની આજુબાજુની કસર વિશે ખબર હોવી જોઈએ. ત્યાં જઈશું અને ત્યાં ઇન્ક્લુઝન સ્ટેટ ઉપર ક્લિક કરીશું, એટલે રાઇટ ક્લિક કરવાથી ઇગ્નોર આવશે. તો ઇગ્નોરનું ઓપ્શન આપણે દબાવીશું. ત્યાં જઈને ઇગ્નોર કરવા, બસ ત્યાં ઇગ્નોર ઉપર ક્લિક કરવાથી ઇગ્નોર થઈ જશે. હા, હું ફરીથી બતાવું છું, ઇન્ક્લુઝન સ્ટેટમાં ઇગ્નોર આવશે. તો આપ દેખી રહ્યા છો કે ઇન્ક્લુઝન સ્ટેટમાં જઈ અને કસરને ઇગ્નોર કરી અને એનાથી શું ફાયદો થશે? તો હીરાની સાઇઝ મોટી થશે અને આનાથી હીરામાં ઇગ્નોર કરવાનું શીખી જઈશું. મીન્સ યુઝ ઇગ્નોર એ ગેલેક્સીનું મેઇન પાર્ટ છે. કઈ કસર યુઝ કરવી અને કઈ કસર ઇગ્નોર કરવી એ હીરા ઉપર ડિપેન્ડ કરે છે અને કસર ઉપર ડિપેન્ડ કરે છે. પણ ઇગ્નોર કઈ રીતે કરી શકાય છે એ આજે આપણે શીખ્યા. તો ઇગ્નોર કયું અને બીજું, 55 સેન્ટનો હીરો થઈ ગયો. અહીં 39 પ્રકારના કોર્સ, જેમાં 8 પોલિશ વેલ્યુએશન, 10 જોબ રિલેટેડ, 4 રફ બિઝનેસ કોર્સીસ, 1 XXX, 14 ક્રેશ કોર્સીસ અને 5 ઓનલાઈન કોર્સીસ, સાથે સાથે ટેન્ડર નોલેજ, બિઝનેસ સપોર્ટ, જોબ સપોર્ટ, ફેક્ટરી વિઝિટ, આવા અલગ અલગ કોન્સેપ્ટ સાથે અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાઓ અને અમારો વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.